नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारु स्वागत करूँ छू। मित्रों, अगाउ तमने जेम पेपर लखवा आपेला था तेवी ज रीतना आ जून महीनानो तमने कार्यक्रम एटले के घरे शीखे नामनी प्रवृत्ति आपवामां आवेली छे। आ प्रवृत्ति ने पण आपणे डिजिटल विद्यालय यूट्यूब चैनल पर व्यवस्थित समझाता तमने लखावामां आवशे। अने अमारी चैनल ने तमे सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी लो अने बाजूमां रहेला बेल आइकन ने दबाई दियो, कारण के आवी ज रीतना तमने अलग अलग प्रवृत्ति आपवामां आवशे। कारण के हवे जून जुलाई अने ऑगस्ट ए त्रण महीनामां शालाओ तो बंद छे, पण प्रवृत्ति आवी रीतना आवती रहेशे। तो ते बधी प्रवृत्तिनुं सोल्यूशन अने ए बधी प्रवृत्तिने व्यवस्थित समजवा माटे अमारी चैनल ने सब्सक्राइब करी लो। तो विद्यार्थी मित्रों, चालो आपणे प्रवृत्तिने समजता जईए अने विगतवार लखता जईए। घरे शीखे प्रवृत्તિની અંદર આપણે આ વિડિયોની અંદર 12મા નંબરની પ્રવૃત્તિને આપણે સમજવાના છીએ, જે તમારા હિન્દી વિષય ઉપર આપેલી છે। હિન્દી વિષયની એક જ પ્રવૃત્તિ તમને આપેલી છે, બરોબર। એ પ્રવૃત્તિ નંબર કેટલા છે તમારા? તો કે 12। તો પ્રવૃત્તિ 12 આપણે જોઈએ। જો તમને કહાની એમાં આપેલી છે તેના આધારે તમારે એના જવાબ પણ આપવાના થશે। એટલે કહાની છે તેને તમારે વ્યવસ્થિત સમજતી વાંચતી વાંચતી જવાની છે, જેથી એના જે સવાલ છે એ તમને ઇઝીલી આવડી જાય। તો આપણે કહાનીને વાંચીએ, બરોબર। ગરમીઓ કી પૂરી છુટ્ટી ઇસ સાલ ઘર મેં ગઈ, ન મેં કહીં ગયા ન કોઈ મેરે ઘર આયા, ઇસ છુટ્ટી કે દરમિયાન મેને કુછ કહાનિયાં પઢી, આજ મેં આપકો એક કહાની કહુંગા જો મેને એક પુસ્તક મેં પઢી થી, શાયદ યે કહાની આપને ભી સુની હોગી। જો અહીંયા શું કહે છે, ગરમીઓ ઇસ સાલ ગઈ, બરોબર, તેમાં ભાઈએ એક ચોપડી વાંચી છે, એમાં એક કહાની એને જોઈ છે, એને એક વાંચી છે, એ કહાની તમને કહેશે, બરોબર। તો એમાં શું છે એ આપણે જોતા જઈએ। શું કહે છે કહાની? તો કે એક કછુઆ થા હો એક તાલાબ કે કિનારે રહેતા થા, જિસે બહુત બોલને કી આદત થી, ઉસી તાલાબ કે કિનારે પર એક બડા સા પેડ થા, વહાં કુછ બગુલે ભી રહેતે થે, દો બગુલે કછુઆ કે અચ્છે દોસ્ત બન ગયા થે, એક દિન કી બાત। જો આમાં શું કહે છે, તો કે એક કછુઆ થા એટલે કે એક કાચબો હતો અને બે બગલા છે, એ બે દોસ્તી થઈ જાય છે, તાળાવ હોય એની આજુબાજુમાં ઝાડું હોય અને આ બે ભેગા થતા હોય અને બે વચ્ચે દોસ્તી થાય છે। હવે આપણે આગળ કહાની વાંચીએ એમાં શું થયું। તો કે કછુઓને કહા દોસ્ત આપ તો કિતના ઊંચા ઉઠતે હૈ, દૂર દેખતે હૈ, હમારી દુનિયા વહાં સે કેસી દિખતી હૈ, એવો એને સવાલ પૂછે છે, બરોબર। કાચબો છે એ બગલાને આ સવાલ પૂછે છે, તો બગલો એને શું જવાબ આપે છે સાંભળો। બગુલેને કહા બહુ જ સુંદર દિખતી હૈ, ઓર હમારા એ તાલાબ તો બહુ થી સુંદર દિખતા હૈ, બરોબર। તો કછુઓને ક્યાં કહા, આપ મુજે ભી લે ચલો ને। તો જો બગલાએ પહેલાં શું કીધું કે ભાઈ આપણી આ દુનિયા છે અમને ખૂબ સુંદર દેખાય છે અને ત્યાંથી તળાવ છે એ પણ ખૂબ સુંદર દેખાય છે, તો આ કછુઆને તો પણ રહેવાનું નહીં, એને શું કીધું ભાઈ મને લઈ જાઓ ને, આપ મુજે ભી લે ચલો ને, બરાબર, મન તો થઈ જ જાય। તો બગુલેને કહા અરે યાર તુમે પંખ તો હે નહીં, તુમે કેસ ઉડ પાઓગે, બરાબર। તો જો ઉડી તો હોગે નહીં, કારણ કે કાચબો હોય એને પંખ એટલે કે પાખો તો હોતી નથી। તો આગળ આપણે જોઈએ શું કહે છે, અબ તો હર દિન કછુએ આકાશ મેં કેસે ઉડા જાય હો સોચતા રહેતા હૈ, એક દિન બગુલેને કહા ચલો દોસ્ત આજ હમને એક તરીકા નિકાલા હૈ, હમ એક મજબૂત ટહલી લેકર આયે હૈ, તું બીચ મેં સે મુંહ કે દ્વારા પકડ લો, હમ દોનો સિર કો પકડ લે કે ઉડેંગે ઓર તુમકો શેર કરાયેંગે, પર હા કુછ બોલના નહીં વરના સીધે હી નીચે ગિરોગે। કછુઆ તો ખુશ ખુશ હો ગયા, ઉન્હોને તો ટહની કો બરાબર પકડા, દોનો બગુલેને દોનો સિર પકડે ઓર સબ ઉડે, કછુએ ઊંચે ગયા ઓર નીચે કા નજારા દેખ કે કછુઓ સે રહે નહીં ગયા, હો બોલ પડા આ ઓર જેસે બોલા તો ટહની મુંહ સે છૂટ ગઈ ઓર કછુઆ નીચે ગીર ગયા। જો શું થયું, આ કછુઓ તો કીધું ને વાયા પડ્યો ભાઈ મને કાંઈ ઘૂમરો મરાવો ને અવકાશમાં, તો આ લોકોએ એક યુક્તિ કરી, કાંઈ વાંધો નહીં કે આપણે અમે બે બગલા છીએ ને એ એક મોઢા હોય એનું મોઢું હોય એનું ચાંચ એમાં એક લાકડી રાખી અને એને એ પકડવાનું કીધું, બરાબર। એટલે આ કછુઓ કે કાંઈ વાંધો નહીં હાલો આપણે એમ કરી, એટલે એવી રીતના એ બે બગલાએ એની ચાંચમાં લાકડી પકડી અને વચ્ચે આ કછુઆએ એનું મોઢું રાખ્યું અને લાકડીને પકડી લીધી, એટલે બે બગલા ઉડવા માંડ્યા। હવે જો બગલાએ પહેલાં જ ચેતવણી આપી હતી કે ભાઈ જ્યારે આકાશમાં ઉડતા હોય ત્યારે તારો લપલપ છે બોલવાનું ટેવ એ ન કરજે, પણ આ ભાઈથી રહેવાનું નહીં, જેવા આકાશમાં ગયા ને ઉપરથી નજારો જોયો એટલે આનાથી બોલાઈ ગયું, આ હા એમ થઈ ગયું, વાહ ભાઈ વાહ એમ બોલવા જતો હતો ત્યાં એ પડ્યો નીચે, બરાબર, એટલે કે કછુઆ નીચે ગીર ગયા। હવે આપણે આગળ જોઈએ શું થયું, બરાબર। જો આ દેખાય છે કછુઓ કોઈના બાપનું માયનું નહીં ધરાર ઉપર ગયો તો, તેવા આપણે જોઈએ આગળ શું થયું। મેં એ કહાની પટકર બહુ જ નિરાશ હુઆ, સોચતા રહ્યા કે ક્યાં ક્યાં જાય, ફિર મેને એક ચિત્ર બનાવ્યા, આપ એ ચિત્ર દેખ કર બતાવીએ, અબ કછુઆ નીચે ગીરા તો ક્યાં આવશે ચોટ લગેગી। જો આ તમને દેખાય છે બે બગલા
ઉડીને જાય છે અને કછવો છે એ પડે છે પણ એને કાંઈક પેરાશૂટ પહેરાવી દીધું. જો ચિત્રમાં આવા કામ કરાય, જો કછવાને પેરાશૂટે પહેરાવી દીધું એટલે ઉડો રાખે પડે તોય. મોજે જ કરવી એ પછી શું આવડે. નીચે એક તાલાબ પણ હતું પણ આ પડ્યો હતો અમે તરાવમાં પડત, કાંઈ લાગત નહીં કાંઈ પેરાશૂટ પહેરાવ્યું તો. બરાબર સમજાય કે કહાની કછવા અને બગલાની આપણે બધાએ સાંભળેલી જ હોય છે. બરાબર પણ આપણે અહીં આપેલી છે, આપણો એક પ્રવૃત્તિનો ભાગ છે એટલે આપણે અહીં સમજવી જોઈએ અને લખવાનું હોય તો તે પણ લખવાનું પણ હોય છે આપણે. તો આપણે જોઈએ આગળ કાંઈ લખવાનું આપેલું છે તો કે હા તમને જો સવાલ પૂછ્યા છે, આપકો ચિત્ર મેં કિતને બગુલે દિખતે હે. બરાબર તો એનો પ્રથમ જવાબ શું આવશે, યહાં ચિત્ર મેં ટોટલ ચાર બગુલે દિખતે હે. તો એ તમે ચિત્ર આખું જોશો એટલે તમને ખબર પડશે ચાર બગલે દિખતે હે. કછુઆ કાં ગિરેગા, તો જવાબ શું થશે, કછુઆ નીચે ગિરેગા તાલાબ મેં. તાલાબ કે કિનારે કિતને પેડે, તો તાલાબ કે કિનારે દો પેડ હે. ચોથો ક્વેશ્ચન શું છે, તો કે બગુલે કા ઘર કિસ પેડ પર હોગા, તો જવાબ છે બગુલે કા ઘર બડે સે પેડ પર હોગા. ત્યારબાદ પાંચમો સવાલ, યદિ કછુઆ નીચે ગિરેગા તો ક્યાં ઉસે ચોટ લગેગી ક્યું, તો તેનો જવાબ થશે યદિ કછુઆ નીચે ગિરેગા તો ઉસે ચોટ લગેગી નહીં ક્યોંકિ ઉસને પેરાશૂટ પહેના હુઆ થા. જો એમાં પેરાશૂટવાળો આપણે ફોટો જોયો ને એટલે એને ચોટ કાંઈ લાગશે નહીં. બરાબર હવે આપણે આગળ તમારે એક કહાની પણ અહીં લખવાની છે. બરાબર જો ક્યુ ભાઈ કેસા લગા મેરા આઈડિયા, જોયું તમને કંઈક ડાગલો દેખાડ્યો છે. તો આપણી જે હિન્દીની જે કહાની છે, હિન્દીની જે પ્રવૃત્તિ છે એ અહીં પૂરી થઈ છે. બાકીના જે વિડીયો છે તમારી જે પ્રવૃત્તિ છે 13, 14, 15, 16 અને 17 જે તમારા ઇંગ્લિશ વિષયની છે તે પણ આપણી ચેનલ છે એમાં મુકાઈ ગઈ છે, ત્યાંથી તમે લખી શકશો. બરાબર તો આ પ્રવૃત્તિમાં પણ જો તમને કાંઈ સમજાણું ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જ આ ચેનલ છે. તમને કાંઈ પણ ન આવડતું હોય, ચેપ્ટર્સમાં કાંઈ વાંધો હોય, ગણિત હિન્દી ગુજરાતી કોઈ પણ સબ્જેક્ટમાં વાંધો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તમારા માટે વિશેષ અમે એક વિડીયો લેક્ચર દ્વારા પણ બધા ચેપ્ટર્સ છે એ વ્યવસ્થિત સમજાવશે. બરાબર તો કાંઈ લાગતું હોય કોમેન્ટ કરી દેવાની. ત્યારબાદ આ પ્રવૃત્તિઓ છે લખવાની બાકી હોય તો આપણી ચેનલની પ્લેલિસ્ટની વિઝિટ કરી ત્યાંથી બધા જ ચેપ્ટરની બધી જ વિષયો છે એના તમને વિડીયો લેક્ચર ત્યાંથી મળી જશે, ત્યાંથી પણ તમે બધી પ્રવૃત્તિ લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આવજો, જય હિન્દ જય ભારત.